नमस्कार दर्शक मित्रों, मंतव्य न्यूज साथ हूं छू शिवांगी। स्वागत है आपनू ब्रेकफास्ट न्यूज में। नजर करिए महत्वना समाचार पर, बात करिए ब्रेकिंग न्यूज सामे आवी रहा छे। युक्रेन और रशिया वच्चे जी रीते युद्ध चाली रह्यु छे, त्यारे युक्रेन सीमा नजीक 150 हेलिकॉप्टरो अने सैनिकों आवी पहोंच्या छे। मेक्सार सेटेलाइट थी आ जानकारी सामे आवी छे। दक्षिण बेलारूस नी युक्रेन बॉर्डर नजीक तैनाती जोवा मळी छे। युक्रेन नी सीमा थी 32 किलोमीटर दूर छे आ तैनाती, मात्र 32 किलोमीटर दूर छे। दक्षिण बेलारूस नी युक्रेन बॉर्डर नजीक तैनाती जोवा मळी छे। युक्रेनी सीमा नजीक 150 हेलिकॉप्टरो अने सैनिकों आवी पहोंच्या छे। मेक्सार सेटेलाइट इमेज थी आ खुलासो थयो छे। दक्षिण बेलारूस नी युक्रेन बॉर्डर नजीक तैनाती सामे आवी छे। सेटेलाइट फोटो थी आ समग्र माहिती सामे आवी छे। युक्रेन नी सीमा थी मात्र 32 किलोमीटर दूर छे बेलारूस। युक्रेन बॉर्डर थी दक्षिण युक्रेन नी बॉर्डर तरफ आवेलू छे। युक्रेन ने जी रीते रशियाए त्रणे बाजूथी घेरी लीधुं छे, मात्र एक जग्या बाकी रही छे। त्रण दिशाओमांथी घेरी लीधुं छे, त्यारे आ प्रकारनी सेटेलाइट तस्वीर सामे आवी छे। युक्रेननी सीमाथी 32 किलोमीटर दूर आ तैनाती रशिया द्वारा करवामां आवी छे। दक्षिण बेलारूसनी युक्रेन बॉर्डर नजीक तैनाती सामे आवी छे। युक्रेन सीमा नजीक 150 हेलिकॉप्टरो अने सैनिकों ने खड़की देवामां आव्या छे। मेक्सार सेटेलाइट इमेज थी आ खुलासो थयो छे। रशिया द्वारा दक्षिण बेलारूसमां युक्रेन बॉर्डर नजीक तैनाती करी देवामां आवी छे। पोताना सैनिकोने तैनात करी दीधा छे रशियाए। ब्रेकिंग न्यूज સામે આવ્યું છે, બાઇડનનું નિવેદન સામે આવ્યું છે। અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ જો બાઇડને નિવેદન આપ્યું છે કે યુક્રેનમાં અમેરિકાની સેના નહીં લડે, યુક્રેનમાં અમેરિકાની સેના નહીં લડે। અમેરિકાના પ્રમુખ બાઇડનનું નિવેદન સામે આવ્યું છે। અમેરિકાની સેના યુરોપ મોકલવામાં આવશે। નાટો સાથીઓની સુરક્ષા માટે આ સેના યુરોપ જશે। નાટોની ઇંચ ઇંચ જમીનની પણ સુરક્ષા કરાશે। યુક્રેનમાં અમેરિકાની સેના નહીં લડે, માત્ર નાટો દેશો જે છે તેમની સેના માટે અમેરિકાની સેના ત્યાં તૈનાત કરવામાં આવશે। અમેરિકાની સેનાને યુરોપ મોકલવામાં આવશે અને નાટો દેશો જે છે તમામની જે એક એક ઇંચ જમીન માટે પણ ત્યાં સુરક્ષા તૈનાત કરાશે। નાટોના સાથીઓ માટે સુરક્ષા માટે અમેરિકાના સૈનિકો નાટોના જે દેશો આવેલા છે, યુક્રેન અથવા રશિયાની બોર્ડરથી અડીને આવેલા હોય તમામ દેશો પર અમેરિકા પોતાના સૈનિકો મોકલશે। વાત કરીએ આ અંગે જ માહિતી માટે આનંદ શુક્લ આપણી સાથે ફોનલાઇન પર છે। આનંદ, જે રીતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ પહેલાથી જ યુક્રેનને નિવેદન આપતા આવ્યા હતા કે અમે અમારી સેના મોકલીશું, પરંતુ હવે જ્યારે ખરો સમય આવ્યો છે ત્યારે જ મનાઈ કરી દીધી છે અને નાટોના જે દેશો છે તે સાથીઓને તે પોતાની સેના મોકલશે। અમેરિકાની જે પ્રકારની અત્યાર સુધીની પરંપરા રહી છે તે પ્રમાણે પોતાના સાથીદારોની સાથે જે વાયદાઓ કરવામાં આવ્યા હોય છે, વાયદા ઉપર અમેરિકા ખરું ઉતર્યું નથી। અત્યારે યુક્રેનની જે અંદર જે પરિસ્થિતિ છે, એ પરિસ્થિતિને જોતા યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ ઝેલેન્સ્કીને હતું કે અમેરિકા એ રશિયા સામે તેને પ્રતિકાર કરવામાં મદદ કરશે, પરંતુ રશિયાએ હથિયારો મોકલ્યા છે પરંતુ હજુ સુધી પોતાની આર્મી મોકલી નથી। અને બાઇડેને સ્પષ્ટપણે સોય જાટકીને કહ્યું છે કે યુક્રેનમાં અમેરિકાનું આર્મી એ લડશે નહીં, પરંતુ તેની સાથે બાઇડેને એમ પણ કહ્યું છે કે યુક્રેન સિવાય નાટોના જે સાથી દેશો છે એ દેશોની સુરક્ષા કરવી એ અમેરિકાની જવાબદારી છે। અમેરિકા નાટો દેશો જે 30 નાટો દેશો છે એની જમીનના ઇંચ ઇંચની સુરક્ષા કરશે અને તેના માટે યુરોપમાં અમેરિકાનું આર્મી મોકલવામાં આવશે। એટલે કે યુક્રેનની અંદર અમેરિકા અત્યારે કોઈ મિલિટરી હસ્તક્ષેપ કરવાના મૂડમાં નથી અને આના કારણે જે પણ કંઈ થઈ રહ્યું છે એ અત્યારે યુક્રેનની અંદરની પરિસ્થિતિ જોતા એ ભયાવહ છે। ખૂબ મોટા પ્રમાણમાં બ્લાસ્ટ થઈ રહ્યા છે। રશિયન આર્મી એ બેલારૂસ અને યુક્રેનની અલગ અલગ બોર્ડર ઉપર ખૂબ મોટા પ્રમાણમાં જમાવડો થઈ ચૂક્યો છે।
पेराट्रूपर्स एक कीव अने अन्य शहरों की अंदर उतरिया छे। आ प्रकारनी जे बाबतो छे ए बाबतो दर्शावे छे के हवे कोईपण रीते युक्रेन उपर रशियानो कब्जो थवानी पूरी संभावना छे। अमेरिका अने यूएन चीफे रशिया ने तात्कालिक युक्रेन खाली करवा माटे ताकीद तो करी छे, परंतु रशिया जे रीते आगे कूच करी रह्यु छे ते जोता रशिया अत्यारे पीछेहट करवाना मूडमां नथी। अने वॉशिंग्टन पोस्टे जे अहेवाल प्रकाशित कर्यो छे ए अहेवाल प्रमाणे अमेरिका ए युक्रेनना राष्ट्रप्रमुख ने बाहर काढवानी कोशिश करी रह्यु छे। जी शिवांगिनी चौकसी आनंद माहिती बदल आभार। तो बात करिए नाटो साथीओनी सुरक्षा माटे अमेरिकानी सेना यूरोप जशे, नाटोनी इंच इंच जमीननी सुरक्षा करवामां आवशे। आ प्रकारनुं निवेदन जो बाइडननुं सामे आव्युं छे। વધુ એક મહત્વપૂર્ણ સમાચાર સામે રાખીએ, સતત ત્રીજા દિવસે પણ રશિયા અને યુક્રેન વચ્ચે જે રીતે યુદ્ધ સતત ચાલી રહ્યું છે તેની વચ્ચે અમેરિકાના અખબાર વોશિંગ્ટન પોસ્ટનો દાવો સામે આવ્યો છે યુક્રેનના પ્રમુખને બહાર કાઢવાની કોશિશ કરવામાં આવી રહી છે। યુક્રેનના પ્રમુખને બહાર કાઢવાની કોશિશ થઈ રહી છે, અમેરિકા દ્વારા યુક્રેનના પ્રમુખને બહાર કાઢવાની કોશિશ થઈ રહી હોવાનું સામે આવ્યું છે। ઝેલેન્સ્કીને બહાર કાઢવાનો અમેરિકાનો પ્રયાસ, અમેરિકાના અખબાર વોશિંગ્ટન પોસ્ટનો દાવો સામે આવ્યો છે। ઝેલેન્સ્કીને ત્યાંથી બહાર કાઢવા માટે અમેરિકા મદદ કરી રહ્યું છે, અમેરિકાના અખબાર વોશિંગ્ટન પોસ્ટમાં આ ઉલ્લેખ કરવામાં આવ્યો છે। યુક્રેનના પ્રમુખને બહાર કાઢવાની કોશિશ કરવામાં આવી રહી છે, અમેરિકા દ્વારા તેમને બહાર કાઢવાની કોશિશ કરવામાં આવી રહી છે। ઝેલેન્સ્કીને બહાર કાઢવાનો અમેરિકાનો પ્રયાસ, યુક્રેનના પ્રમુખને બહાર કાઢવાની કોશિશ કરવામાં આવી રહી છે। અમેરિકાના અખબાર વોશિંગ્ટન પોસ્ટનો દાવો સામે આવ્યો છે। આગળ વાત કરીએ, વધુ એક બ્રેકિંગ ન્યૂઝ સામે આવ્યા છે। યુક્રેનમાં જે રીતે યુદ્ધ ચાલી રહ્યું છે ત્યારે ભારતીય નાગરિકો અને જે વિદ્યાર્થીઓ ત્યાં ફસાયા છે તેમને પરત લાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। આજે એર ઇન્ડિયાની 4 ફ્લાઇટ ઉડાન ભરશે। વિદ્યાર્થીઓને પરત લાવવા માટેના પ્રયાસો હાથ ધરી દેવામાં આવ્યા છે। જે રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું તે રીતે તમામ વિદ્યાર્થીઓને પરત લાવવામાં આવશે। 3 ફ્લાઇટ બુખારેસ્ટ અને 1 બુડાપેસ્ટ માટે ઉડાન ભરશે। 470 વિદ્યાર્થીઓને પરત લાવવામાં આવશે। યુક્રેનમાંથી ભારતીયોને પરત લાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। આજે એર ઇન્ડિયાની 4 ફ્લાઇટ ઉડાન ભરશે। ભારતીય છાત્રોને વતન પરત લાવવામાં આવશે। 3 ફ્લાઇટ બુખારેસ્ટ અને 1 બુડાપેસ્ટથી ઉડાન ભરશે। 470 વિદ્યાર્થીઓને આજે ભારત પરત લાવવામાં આવશે, જેમાંના 100 વિદ્યાર્થીઓ ગુજરાતી અને ગુજરાતના હોવાનું સામે આવ્યું છે। આજે એર ઇન્ડિયાની 4 ફ્લાઇટ ઉડાન ભરશે અને તમામ જે વિદ્યાર્થીઓ છે તેમને ભારત પરત લાવવામાં આવશે। ઉલ્લેખનીય છે કે આ તમામ વિદ્યાર્થીઓ એમબીબીએસ અને એમબીએનો અભ્યાસ માટે તેઓ યુક્રેન ગયા હતા, ત્યારે આજે તેમને સ્પેશિયલ ફ્લાઇટ મારફતે ભારત પરત લાવવામાં આવશે। યુક્રેનમાંથી ભારતીયોને પરત લાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। આજે એર ઇન્ડિયાની 4 ફ્લાઇટ ઉડાન ભરશે। हमारे जो नागरिकों का सुरक्षा है, उनके वेलबींग है और उनके जो इवैक्यूएशन के जो अरेंजमेंट्स हैं वो हम पूरी तरह संभाल लेंगे और इसमें कोई घबराने की बात। और जो सेफ रूट्स हैं जैसे आपने कहा वो भी आइडेंटिफाई हो गए हैं। मैंने आपको बताया था कि बाय रोड अगर कीव से आपको जाना हो तो पोलैंड के लिए 9 घंटे का रास्ता है और रोमानिया के लिए करीब 12 घंटे का रास्ता है, तो वो रास्ता भी मैप आउट हो गया है। और वो रास्ते में जो पॉइंट्स मैंने बताया जैसे कि लिवीव है, चेर्नेविस्की है,
वहां भी हमने हमारे टीम्स जो रशियन स्पीकिंग ऑफिसर हैं वो टीम्स हम भेज रहे हैं, वो वहां पे होंगे ताकि वहां से भी जो मदद और सहायता हम दे सकते हैं हमारे नागरिकों को वो हम। बात करिए भारतीय अर्थव्यवस्था कोरोनाना कपरा काळना त्रीजा तबक्कामांथी हजु बहार ज आवी छे, त्यां हवे नाटोनी जीद न छोड़े त्यां रशियाए युक्रेन पर आक्रमण करता वैश्विक बजारमां अजंपानी स्थिति सर्जाई छे। युद्धथी शेर बजारमां उथलपाथल, वैश्विक बजार में क्रूडनी किंमतों भड़के बढ़ी, ग्लोबल इकोनॉमी ने थशे माठी असर, भारत ने पण थई शके छे मोटू नुकसान। इक्विटी बजार धराशायी थयुं छे, क्रूड भड़के बढ़ी रह्युं छे अने सोना चांदी में रोकाण खेंचाई रह्युं छे। મોંઘવારીની ચિંતા સામે ઝઝૂમી રહેલ ગ્લોબલ ઇકોનોમીને હવે ઝડપથી વ્યાજદરમાં વધારો થવાની ચિંતા સતાવી રહી છે। આ યુદ્ધથી ભારતને કયા ક્ષેત્રે અને કેટલું નુકસાન થશે તે અંગે અનેક રિપોર્ટ બહાર આવી રહ્યા છે। જો કે એક દિગ્ગજ રિસર્ચ એજન્સીના રિપોર્ટે નવી દિલ્હી અને મુંબઈ સહિત સમગ્ર દેશમાં ખલબલી મચાવી દીધી છે। જાપાનની એજન્સી નોમુરાનું તારણ, એશિયામાં ભારતને થશે સૌથી વધુ નુકસાન। ખાદ્ય પદાર્થો અને તેલની કિંમતોમાં થશે વધારો। જાપાનની ફાઇનાન્શિયલ કંપની નોમુરાએ પોતાના રિપોર્ટમાં કહ્યું કે રશિયા યુક્રેન સંકટ સૌથી વધુ નુકસાન ભારતને જ પહોંચાડશે। યુક્રેન કટોકટીથી ફુગાવાનું દબાણ વધશે અને એશિયામાં ભારતને સૌથી વધુ નુકસાન થશે। આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ખાદ્ય પદાર્થો અને તેલની કિંમતોમાં વધારાને કારણે એશિયાઈ દેશો પર પ્રતિકૂળ અસર થશે। આ દેશોની નાણાકીય સ્થિતિ મજબૂત નથી। ભારતે ચાલુ નાણાકીય વર્ષ માટે રાજકોષીય ખાદ્યનો લક્ષ્યાંક વધારીને જીડીપીના 6.9% કર્યો છે। આગામી નાણાકીય વર્ષ માટે આ અનુમાન 6.4% રાખવામાં આવ્યો છે। થાઇલેન્ડ અને ફિલિપાઇન્સને પણ થશે અસર। જીડીપીમાં 0.20% થઈ શકે છે ઘટાડો। જાપાનીઝ એજન્સીએ દાવો કર્યો કે તેની સૌથી ખરાબ અસર એશિયામાં ભારત, થાઇલેન્ડ અને ફિલિપાઇન્સની અર્થવ્યવસ્થા પર પડશે। ભારત મોટા પ્રમાણમાં ક્રૂડ ઓઇલની આયાત કરે છે, આવી સ્થિતિમાં ભાવ વધારાથી વેપાર ખાદ્યમાં વધારો થશે। નોમુરાનો અંદાજ છે કે ક્રૂડ ઓઇલમાં 10% ઉછાળો જીડીપી વૃદ્ધિમાં 0.20% ઘટાડો કરશે। એવું માનવામાં આવે છે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ફુગાવાને કાબૂમાં લેવા માટે બહુ જલ્દી કડક વલણ અપનાવી શકે છે। રિઝર્વ બેંકનો અંદાજ છે કે નાણાકીય વર્ષ 2022-23માં સરેરાશ ફુગાવો 4.5% રહેશે। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ। હવે નજર કરીએ અન્ય પ્રાદેશિક સમાચાર ઉપર। વાત કરીએ બ્રેકિંગ ન્યૂઝ સમગ્ર આજ સુરત તરફથી રાહુલ ગાંધી ઉપર જે માનહાનિના કેસનો મામલો જે સામે આવ્યો છે, રાહુલ ગાંધી વિરુદ્ધ માનહાનિનો કેસ જે કરવામાં આવ્યો હતો 16 માર્ચે સુરત કોર્ટ ચુકાદો આપશે। માનહાનિ કેસમાં શુક્રવારે સુનાવણી પૂર્ણ થઈ છે ત્યારે હવે 16 માર્ચે ચુકાદો આવશે। રાહુલ ગાંધીની હાજરીમાં કોર્ટ ચુકાદો આપશે। સુરત કોર્ટમાં રાહુલ ગાંધી વિરુદ્ધ કેસ ચાલી રહ્યો છે, માનહાનિનો કેસ કરવામાં આવ્યો છે। રાહુલ ગાંધી વિરુદ્ધ માનહાનિના કેસનો મામલો જે સુરતમાં સામે આવ્યો હતો તેને લઈ અને કોર્ટ 16 માર્ચે સુરતમાં ચુકાદો આપશે। રાહુલ ગાંધીની ઉપસ્થિતિમાં ચુકાદો આવશે। માનહાનિ કેસમાં શુક્રવારે સુનાવણી પૂર્ણ થઈ છે। વાત કરીએ અંગેજ માહિતી માટે સંજય મહંત આપણી સાથે ફોનલાઈન પર છે। સંજય, રાહુલ ગાંધીની ઉપસ્થિતિમાં સુરત કોર્ટ 16 માર્ચે ચુકાદો આપશે, શું વધુ વિગતો? સુરતમાં રાહુલ ગાંધી વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી હતી, મોદી સમાજને ઉલ્લેખીને અસભ્ય ટિપ્પણી કરી હોવાની ફરિયાદ જે છે એ માનહાનિની ફરિયાદ કોર્ટમાં સુરત પશ્ચિમના ધારાસભ્ય અને હાલના રાજ્ય સરકારના મંત્રી પુનેશભાઈ મોદીએ કરી હતી। ત્યારબાદ તેનો સુનાવણી જે છે એ ચાલી રહી છે। તમામ જે સાક્ષીઓ સબૂતોને ચકાસ્યા બાદ ગઈકાલે સુનાવણી પૂર્ણ કરવામાં આવી છે। ત્યારે 16 માર્ચના રોજ સુરત કોર્ટ જે છે એ ચુકાદો સંભાળી શકે તેમ છે। ત્યારે
રાહુલ ગાંધીએ પણ હાજર રહેવું પડશે અને રાહુલ ગાંધીની હાજરીમાં સુરત કોર્ટ જે માનહાનિ કેસનો ચુકાદો છે તે સંભળાશે. ચોક્કસથી સંજય, માહિતી બદલ આભાર. તો વાત કરીએ સુરત કોર્ટ 16 માર્ચે ચુકાદો આપશે. રાહુલ ગાંધીની હાજરીમાં કોર્ટ ચુકાદો આપશે. વાત કરીએ વધુ એક બ્રેકિંગ ન્યૂઝ. અભિપ્રાય છે, ગુજરાતમાં વારંવાર પેપર ફૂટી જવાની ઘટનાઓ સામે આવે છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ વાત કરીએ વધુ એક બ્રેકિંગ ન્યૂઝ અભિપ્રાય છે. દ્વારકાની મુલાકાતે રાહુલ ગાંધી આવી રહ્યા છે. મંદિરથી શિબિર સુધી તેઓ રોડ શો છે. 3 દિવસની જે કાર્યક્રમ કોંગ્રેસ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે ચિંતન શિબિરનું, ત્યારે પહેલા તેઓ દર્શન કરશે દ્વારકાધીશના, ત્યારબાદ રોડ શો યોજશે, ત્યારબાદ ચિંતન શિબિરમાં ખાસ રાહુલ ગાંધી ઉપસ્થિત રહેશે. બપોરે દ્વારકા હેલીપેડથી દ્વારકાધીશના મંદિરે તેઓ દર્શન માટે જશે. મંદિરમાં દર્શન કરી અને શિબિરમાં હાજરી આપશે. રાહુલ ગાંધી આજે ગુજરાતની મુલાકાતે દ્વારકા ખાતે જે ચિંતન શિબિરનું આયોજન કોંગ્રેસ દ્વારા કરાયું છે તેમાં ખાસ ઉપસ્થિત રહેશે. વધુ એક બ્રેકિંગ ન્યૂઝ સામે છે. દિનેશ શર્મા ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે. રવિવારે 27 ફેબ્રુઆરીએ તેઓ ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે. પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલની ઉપસ્થિતિમાં તેઓ ભાજપમાં જોડાશે. સી આર પાટીલના હસ્તે તેઓ કેસરીયો ખેસ ધારણ કરશે. દિનેશ શર્માના સમર્થકો પણ તેમાં ઉપસ્થિત રહેશે. સાથે જ કેટલાક અમદાવાદના કોર્પોરેટરો પણ ક્યાંક નારાજ ચાલી રહ્યા હોય તેવા પણ જે ચિત્રો સામે આવ્યા છે. ક્યાંક ને ક્યાંક કેટલાક કોર્પોરેટરો પણ કેસરિયા કરે તેવી શક્યતા છે. કોંગ્રેસથી કોર્પોરેટરો પણ નારાજ ચાલી રહ્યા છે. ત્યારે દિનેશ શર્મા આવતીકાલે એટલે કે 27 ફેબ્રુઆરી તેઓ ભાજપનું ખેસ ધારણ કરશે. ઉલ્લેખનીય છે કે થોડા દિવસ અગાઉ તેમણે એક પોસ્ટ કરી અને કોંગ્રેસથી નારાજગી દર્શાવી હતી. તેના 2 દિવસ બાદ તેમણે ટ્વીટ કરી અને પોતાનું રાજીનામું આપી દીધું હતું. ત્યારે હવે તેઓ ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે. જેમ જેમ વિધાનસભા 2022ની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે કોંગ્રેસના નેતાઓની નારાજગી સામે આવવાની શરૂ થઈ ગઈ છે અને જેના કારણે જ તમામ જે કોંગી નેતાઓ છે તેઓ પક્ષમાંથી પોતાનું રાજીનામું આપી અને પક્ષ પલટો કરી રહ્યા છે. ચૂંટણી નજીક આવતા જ પક્ષ પલટાની શરૂઆત થઈ ગઈ છે. તો વધુ એક બ્રેકિંગ ન્યૂઝ સામે આવ્યા છે. નવસારી તરફથી નવસારીમાં દુકાનમાં આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે. ગેસનો બાટલો ફૂટતા એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. નવસારીમાં દુકાનમાં ભીષણ આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે. આગમાં ગેસનો બાટલો ફાટતા એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. બિલીમોરા એલએમપી સ્કૂલ સામે આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે. આગમાં ગેસનો બાટલો ફાટતા એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. ઘટનાની જાણ થતાં જ ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ બુઝાવવાની કામગીરી શરૂ કરી હતી. આ સમગ્ર ઘટનામાં એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. નવસારીમાં દુકાનમાં ભીષણ આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે. વધુ બ્રેકિંગ ન્યૂઝ સામે આવ્યા છે. સુરત તરફથી સુરતમાં પાંડેસરા વિસ્તારમાં એક યુવકની હત્યાનો બનાવ સામે આવ્યો છે. પાંડેસરાના વડોદ ગામે યુવકની હત્યા કરી હોવાનો મામલો સામે આવ્યો છે. વડોદ ગામે યુવકની હત્યા કરી દેવામાં આવી છે. રાજમાતા ચોકમાં મજાક મસ્તીમાં આ હત્યા બની હોવાનું સામે આવ્યું છે. પોલીસ એક યુવકની અટકાયત કરી છે. પાંડેસરાના વડોદ ગામે યુવકની હત્યા નિપજાવી દેવામાં આવ્યો હોવાનો મામલો સામે આવ્યો છે. રાજમાતા ચોકમાં મજાક મસ્તી એ હત્યાનું કારણ બની ગઈ છે તેવું સામે આવ્યું છે. સુરતના પાંડેસરામાં વડોદ ગામમાં યુવકની હત્યાનો બનાવ સામે આવ્યો છે. ઉલ્લેખનીય છે કે ડાયમંડ નગરી હવે ક્યાંક ને ક્યાંક ક્રાઇમ સિટી બનતું જઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે.
વધુ એક મહત્વપૂર્ણ સમાચાર સુરત તરફથી સામે આવી રહ્યા છે. સુરતમાં ઘરમાંથી એક મહિલાનું મૃતદેહ મળી આવવાનું મામલો સામે આવ્યો છે. ઘરમાંથી જ આ મહિલાનું મૃતદેહ મળી આવ્યો છે. સુરતના ગોડાદરામાંથી મહિલાનું મૃતદેહ ઘરમાંથી જ મળી આવ્યો છે. ગળે ટૂંપો દીધેલી હાલતમાં મહિલાનો મૃતદેહ મળી આવ્યો છે. મૃત મહિલાનો પતિની પોલીસ શોધખોળ શરૂ કરી છે. ગળે ટૂંપો દીધેલી હાલતમાં મહિલાનો મૃતદેહ મળી આવ્યો છે અને બીજી તરફ આ મહિલાનો પતિ ફરાર છે, એટલે ક્યાંક ને ક્યાંક પોલીસ મહિલાનો જે પતિ છે તેણે જ મહિલાની હત્યા કરી હોય અને પછી ફરાર થયો હોય તેવી આશંકા પોલીસ સેવી રહી છે અને પોલીસ દ્વારા હાલ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. બીજી તરફ મહિલાનો જે મૃતદેહ મળ્યો છે તેને પોસ્ટમોર્ટમ માટે ખસેડી આપવામાં આવ્યો છે. પોલીસ દ્વારા હાલ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. વધુ એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. એસઓજીએ ઈ સિગારેટનો જથ્થો ઝડપી પાડ્યો હોવાનો મામલો સામે આવ્યો છે. સુરત એસઓજીએ ઈ સિગારેટનો જથ્થો ઝડપી પાડ્યો છે. ઇલેક્ટ્રોનિક વસ્તુની આડમાં સિગારેટ વેચાતી હોવાનું સામે આવ્યું છે. સોનીફળિયામાંથી એસઓજીએ રેડ પાડી અને આ જથ્થો ઝડપી પાડ્યો છે. એસઓજીએ ઈ સિગારેટનો જથ્થો ઝડપી પાડ્યો છે. ઇલેક્ટ્રોનિક વસ્તુની આડમાં ઈ સિગારેટ વેચાતી હોવાનું સામે આવ્યું છે. સાથે જ મુદ્દામાલની સાથે એક વ્યક્તિની પણ એસઓજી તરફથી ધરપકડ કરી લેવામાં આવી છે. પોલીસે આ યુવકની વધુ પૂછપરછ હાથ ધરી છે. પોલીસ દ્વારા હાલ આ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ ઈ સિગારેટ ક્યાંથી લાવવામાં આવી હતી, કેવી રીતે વેચાતી હતી અને સાથે જ હજુ પણ કેટલાક ખુલાસા તેમાં થાય તેવી શક્યતા છે. વધુ એક બ્રેકિંગ ન્યૂઝ સામે આવી છે. વડોદરા તરફથી વડોદરામાં વજન કાંટા સાથે ચેડા કરી અને લાખો રૂપિયાની ચોરી કરી હોવાનો મામલો સામે આવ્યો છે. વજન કાંટા સાથે ચેડા કરી લાખોની ચોરીની આશંકા સામે આવી છે. સ્ક્રેપનું ઓછું વજન બતાવી 60 લાખની ચોરી કરી હોવાનો મામલો સામે આવ્યો છે. કંપનીના સિક્યોરિટી સુપરવાઇઝર અને વેપારીનું આ કારસ્તાન સામે આવ્યું છે. તેઓની મિલીભગતથી આ કામ ચાલતું હતું. વજન કાંટામાં ચીપ ફીટ કરી અને રિમોટથી ઓપરેટ કરતા હોવાનું પણ સામે આવ્યું છે. પોલીસે 4 આરોપીઓની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. વડોદરા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ 4 વ્યક્તિની ધરપકડ હાલ કરી લેવામાં આવી છે. લાખોની જે ચોરી અચરાઈ છે તે અંગે વધુ પૂછપરછ હાથ ધરાઈ છે. વધુ એક બ્રેકિંગ ન્યૂઝ સામે આવી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વધુ એક વખત વિવાદમાં આવી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વધુ એક વખત વિવાદમાં એક દિવસની નેશનલ કોન્ફરન્સ પાછળ 5.50 લાખનો ખર્ચ બતાવવામાં આવ્યો છે. આંકડા શાસ્ત્ર ભવનમાં નેશનલ કોન્ફરન્સ યોજાવાની છે. એનએસયુઆઈ દ્વારા આનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. એનએસયુઆઈ દ્વારા જે કોન્ફરન્સ યોજાવા જઈ રહી છે તેનો વિરોધ કરવામાં આવ્યો છે. તો આ સાથે સમાચારોમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.